વિજાપુર નજીક ઋષિવન ખાતે વાનરવન નંદીવન માટે માનવસર્જિત જંગલનું નિર્માણ કરાયું ભારતનું પ્રથમ વખત પક્ષીઓ પ્રાણીઓ માટે માનવસર્જિત જંગલ ઉભો કરાયું વીજાપુર નજીક આવેલ ઋષિવનમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા આયોજિત અયોધ્યા કાશી યાત્રા નિમિત્તે ગંગાથારી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રકૃતિના જતન માટે પ્રેરણારૂપ સંત સ્વામી સચ્ચિદાનંદ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યાત્રીઓને સાલ ધાબરા અને પુસ્તકથી શ્રમજીવી બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઓ અને સત્સંગી લોકોએ હાજરી આપી સંતના લાભ લીધો હતો સાથે જ છેલ્લા વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પર્યાવરણના જતન માટે કાર્યરત ગ્રીન ગ્લોબ ડ્રિગેડ સંગઠનને ટ્રસ્ટમાં રૂપાંતરિત કરવા સ્વામી સચિદાનંદના આશીર્વાદથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા અત્યાર સુધી સિત્તેર લાખ રોપાનું વિતરણ અને વાવેતર કરવા સહિત પશુ પક્ષીની સેવા સહિતના કાર્યો કરવામાં આવેલા છે જેમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ અને ઋષિવન ખાતે બે હજાર હેક્ટર જમીન પર ભારતનું પહેલું માનવસર્જિત જંગલ નિર્માણ કરી વાનર વન અને નંદીવન નિર્માણ કર્યા બાદ હવે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી સો કરોડ વૃક્ષરોપવાના આશાવાદ વ્યક્ત કર્યો હતો સૈયદજી બુખારી ચેડેશ ટીવી વિજાપુર